ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચતંગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો બધા? મજામાં ને? આપણે મજામાં, હું મજે દરિયા. શું ચાલે છે મિત્રો તમારે? તમારા ગામમાં વરસાદ પાણી કેવા છે જરા કોમેન્ટ કરીને કહેજો. આપણા ગામમાં તો છે ને જોરદાર વરસાદ શરૂ છે, અને એમાં આજે છે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. આજે રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાન ગોકુળમાં પધારશે, એટલે બધે હાવ આમ ઉત્સવ જેવું વાતાવરણ છે. અને બધા મંદિરોમાં, હવેલીઓમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, પૂરી થવા આવી છે. જોકે આપણે પણ અહીંયા આજુબાજુમાં બધા મંદિર છે, ખોડિયાર મંદિર છે, રામજી મંદિર છે, હવેલી છે, ત્યાં બધી જગ્યાએ છે ને કૃષ્ણ જન્મોત્સવની તૈયારી થઈ ગઈ છે. બધું ડેકોરેશન ને બધું થઈ ગયું છે, અને રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ કરશે. તો આપણે પણ મેળ પડશે તો જાશું. જોકે જવાનું તો નક્કી જ છે, પણ આ વરસાદનું કંઈ નક્કી નહીં, કારણ કે કૃષ્ણ ભગવાન ગોકુળમાં પધરતા હોય અને વરસાદ ના આવે એવું તો બને જ નહીં. એટલે વરસાદ પણ આપણે ત્યાં છે ને કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ છે. એટલે જોઈએ હવે રાત્રે 12 વાગે ખબર પડે કે શું થાય છે ને શું નહીં. અને આપણા કાવ્યાબેન પણ સૂતા છે, કારણ કે એને સ્કૂલમાં 2-3 દિવસની રજા છે, એટલે તો મોજે દરિયા છે. ખાલી ટ્યુશનમાં જવાનું. અને ચેતન પણ ઓફિસે જતા રહ્યા છે, કારણ કે ચેતનની ઓફિસમાં જન્માષ્ટમીની રજા નથી હોતી, એટલે ઓફિસે જતા રહ્યા છે. અને આપણે સેવાની તૈયારી કરવાની છે, ભગવાનની સામગ્રી ને એવું બધું બનાવવાનું છે. તો ચાલો આપણે ઠાકોરજીની આજની સામગ્રી બધું બનાવી લઈએ. અને તમે વિડીયો પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોજો, તમને લોકોને બહુ મજા આવશે. તો ચાલો હવે હું છે ને ઠાકોરજી માટેની સામગ્રી બનાવી લો. બધું રેડી કરી જ નાખ્યું છે, જો અહીંયા મેં બધું રેડી કરી જ નાખ્યું છે. મીઠાઈમાં આપણે શીરો બનાવ્યો છે. તો જો આ પ્રકારની આપણે સામગ્રી તૈયાર કરી છે, ફ્રૂટ છે, દૂધ છે, મિશ્રી ને એવું છે, સૂકો મેવો છે અને શીરો છે, તો આવું બધું આપણે સામગ્રીમાં તૈયાર કર્યું છે. અને પપ્પા આજે આવ્યા નથી, હમણાં આવશે એટલે સેવા ચાલુ કરી દેશે. તમને આજના ખાસ આપણે ઠાકોરજીના દર્શન કરાવશું શૃંગારના, ને એના તમે પણ મારી સાથે દર્શન કરજો. તો મિત્રો, તમે લોકો એ કરીએ ને આજના ઠાકોરજીના જન્માષ્ટમીના દર્શન. તો ચાલો હવે ઘરનું કામકાજ બધું ફટાફટ પતાવી દો. અને શાક માર્કેટમાં પણ જવાનું છે મારે, થોડીક વસ્તુને એવું લેવાનું છે. તો શાક માર્કેટમાં પણ થોડો ઘણો આટો મારી આવી. આજે કંઈ શાકવાળા તો બહુ હશે નહીં, કે 7-8ના તહેવાર હોય એટલે શાકભાજી બહુ માર્કેટમાં ઓછું હોય. જોકે આપણે શાકભાજી તો નથી લેવાનું, પણ થોડીક અમુક ફ્રૂટ ને એવું લેવાનું છે, તો માર્કેટમાં જવાનું છે. તો ચાલો હવે માર્કેટમાં જાઓ. જો મિત્રો, હવે આપણે છે ને માર્કેટમાંથી આવી ગયા, અને હવે અત્યારે સાંજના 4 વાગ્યા છે, કારણ કે પછી બપોરે તો આપણે જમવા ખાવાનું બધું બનાવ્યું ને એવું ટ્રેમાં ને એવું બધું કર્યું ને આરામ કર્યો. આ સાહેબ આવી ગયા 4 વાગે ટ્રેનમાં, બરોબર. કેવો વરસાદ છે સુરતમાં? વરસાદ બહુ પડે, બહુ પડે, ધોધમાર ને. ઉકાઈ ડેમનું પાણી આવી ગયું છે સુરતમાં. અત્યારે નવસારીમાં પણ મોસ્ટ ઓફ ગામડે વયા ગયા છે બધા, અને નવસારીમાં અત્યારે નીચાણ વાળા વિસ્તારમાં પાણી આવી ગયું છે. જો પણ આવી નાની પરિસ્થિતિ રહેશે તો ઉપર પાણી આવી જશે. જે ગઈકાલે આપણે પાણી જોયું ને એટલું ભગવાન પ્રસન્ન થઈ જાય, વસી જાય,
હૃદયમાં વસી જાય, સાચા દિલથી તો આવી જાય. તો કોઈને હેરાન ન થાય એ રીતે ભલે એને જે લીલા કરવી હોય એ કરે, આપણને કઈ વાંધો નથી. પણ ચાપાઈ પીવડાઈ દીધા બરોબર ને, હાથો પાડો પીધા છે, ચા પાણી પીવડાવવા પડે, ટાઈમ થયો. હા બસ એમ, તો હવે ક્યાંક ફરવા લઈ જાઓ. તું નો પીવડાઈ તો બોલો, શોપિંગ કરતા કરતા આવ્યા, મને લઈ ન ગયા શોપિંગ કરવા માટે, એકલા એકલા લઈને આવતા રહ્યા. વાહ, પેન્ટ તો સારું લીધું છો, શર્ટ ભાઈ સારો લીધો છે. વાહ, બધા કપડા છે ને મારે ગેસુ માંથી લીધેલા, બધા કંપનીના, 1000 રૂપિયાનો ખાલી શર્ટ. 1000 રૂપિયાનો ખાલી શર્ટ છે? ભારી હું હરખો રાખે છે. વાહ વાહ, 666 રૂપિયાનો છે. પપ્પાના તો ટી શર્ટ ને એવું લેવાનું હતું ને, નાઈટ ડ્રેસ નું નહી. જો આ પપ્પાનું ટી શર્ટ લીધું. હા સરસ છે, 1500. ચડ્ડાની કિંમત છે ને ખાલી 450 છે. 450 નું એક બે લીધા. સારું તઈ, સારા લઈ આવ્યા છો. બે સંડા અતિ વસ્તુ લીધી છે. આ શર્ટ છે ને ઓલો શાહરૂખ પહેરે ને એવો જ બની. એમ શાહરૂખ ખાન પહેરે, પણ તમે શાહરૂખ નથી હો એટલું યાદ રાખજો. પછી તમારે પાસે સિમરન ગોતી પડે, શાહરૂખ હોય તો કિરણ ગોતી પડે ને સિમરન ગોતવી પડે ને એવું બધું થાય. ચાલો હવે હું તૈયાર થઈ જઈને મન ખરીદી કરવા લઈ જાઉં છું ને. પાણી આવી ગયું છે, બીજી વાર પાણી આવ્યું, થોડોક વરસાદ પડે તો પાણી ભરાઈ જાય તો જુદું. પુલ ઉપરથી જ
પુલ ઉપરથી નહોતા જતા, ખાલી ફોર વ્હીલ વાળા જ જતા હતા, એની બદલે બધા જવા મળ્યા. દંડા લઈને ઉભા રહી ગયા છે, જરા બધું ડૂબી ગયું. જો મિત્રો, આપણે છે ને બાર ચક્કર મારવા ગયા હતા, ચેતન મને લઈ ગયા હતા અને ચક્કર મારીને પાછા ઘરે આવી ગયા છે. બહાર વાતાવરણ પણ છે ને એકદમ સરસ છે, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે, વરસાદ આવતો નથી અને પવન પણ બહુ મસ્ત છે, એટલે આમ ચક્કર મારવાની પણ બહુ મજા આવી ગઈ. તો ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલા જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને એ બધાને ફરી એકવાર હેપી જન્માષ્ટમી.